જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આપણો સબ્જેક્ટ રાખ્યો છે આજે સંભાવે ફાઇલોનો નિકાલ. આમ તો બધાને ખબર જ છે, તોય આપણે કહેલું થોડું બ્રશ મારવાનું ને, પીઝા પહેલાં ખાધેલા, પણ આજે આવે ને તો ફરી ઠોકી દઈએ આપણે. એવું આય ફરી ફરી વાતો લેતા જઈએ તો આપણી જાગૃતિ પેલી અસ્ત્ર ધારદાર થતો જાય. કારણ બહુ જ બધી એક એક દાદાની પાંચે આજ્ઞા, દરેક આજ્ઞા બહુ જ મહત્વની છે. જેટલું જેટલું આજ્ઞા પૂર્વક આપણું જીવન જશે એટલો એટલો મોક્ષ સામે આવીને ઊભો રહેશે. પાંચ આજ્ઞા એ જ આપણું આખો દરેક કને કે દરેક સંયોગ વખતે આપણને આજ્ઞાની, દરેક પ્રસંગમાં આપણને આજ્ઞાની હાજરી જાગૃતિ રહેવી જોઈએ. જેટલી રહી એટલું એ કર્મ પૂરું થાય છે. નવું તો ચાર્જ થવાનું નથી. જૂનું પૂરું થયું એટલો માલ ખાલી થયો. કહે છે ને, મોક્ષ માટે તમારે શું બાકી રહ્યું, તો ફાઇલો બાકી રહી. ફાઇલો જેમ જેમ સંભાવે નિકાલ થતા જશે, ફાઇલોના સંભાવ નિકાલ બધા શબ્દો એક્ઝેક્ટ છે. એટલું બધું એક એક શબ્દની મહત્વતા છે, એક એક શબ્દનું ઊંડાણ છે. પણ એ યથાર્થ રીતે સંભાવે નિકાલ થતો જાય એટલા એક, એટલે કે આપણે અહીંથી એરપોર્ટ જતાં 20 ટ્રાફિક લાઇટ આવે તો 20માંથી એક એક ઓછી થાય એટલે આપણને લાગે ને હવે નજીક આવે. આપણે 20 જ હોય, કોકને 25 હોય, એ આટલી ફાઇલો જ છે આપણી. એ પૂરી થાય એટલે એ નિકાલ સંભાવે થયો તો પછી એટલા ઓછા થયા સંયોગ, એટલા સંયોગ ઓછા થયા એટલો આપણો મોક્ષ સામે આવ્યો. એ રીતે આમાંય અહીંથી ફાઇલોના નિકાલ કરવાના છે. અને ફાઇલ આપણે કેવી કોને થોડી શરૂઆતમાં તો આપણને આ બધી બધા મોટી મોટી વસ્તુ ફાઇલ લાગે. હસબન્ડ ફાઇલ, હસબન્ડ તો લાગતા નથી ફાઇલ, પણ જરા સાસુ ફાઇલ લાગે કે ઉપાધિ કરાવે ને એ બધી ફાઇલો લાગે. ધીમે ધીમે બધું સમજાય કે આ છોકરા ફાઇલ, ધણી ફાઇલ, વાઈફ ફાઇલ, ખાવાનું ફાઇલ લાગતું નથી, ત્યાં તો ટેસ્ટ પડી જાય છે. એટલે જેટલું ટેસ્ટ પડે છે ને એ ફાઇલ કહેતા નથી, નથી ગમતું એટલાને આમ. અને આપણે ચા આમ સત્સંગ ચાલુ હોય ને, કેમ ઊભા થયા, ચાની ફાઇલ છે જરા, એટલે કોઈ બહુ પાડે જ નહીં ને, વિશે નિકાલ કરી આવો જા. ફાઇલ તરીકે લાગતું નથી, ફાઇલ તો આમ બોજો લાગે, એ બોજો કરાવે, ઉપાધિ લાગે, થોડું થોડું ઉપાધિ લાગે એને ફાઇલ કહેવાની શરૂઆત થાય છે. અને સારી વસ્તુ, એ જેટલું સમજાય એટલું તો સારું. છેવટે આગળ 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 તો ક્યાં છે, ગમતું પણ ફાઇલ લાગે. આ ભલે ગમે છે, પ્રકૃતિને ગમે છે, પણ મારી માટે ફાઇલ છે. એની જાગૃતિ હોય, સતત હોય. ના ગમતા અને ગમતા, ખરેખર ના ગમતા અને ગમતા બુદ્ધિએ વિભાજન પાડ્યા છે કે આ સારું છે, આ ખરાબ છે, આ કામનું છે, આ નકામું છે, આ ફાયદો છે, આ નુકસાન છે. આખી આપણી માટે તો બધું ફાઇલ જ છે. ફાઇલ એટલે શું, આત્મા સિવાયની બાકી રહેલી બધી વસ્તુઓ. આત્મા આપણે એકલા છીએ, આ બધા પરમાણુ વળગ્યા છે, એ નિકાલ કરતા જઈએ. આખો આત્મા ખાલી ચોખ્ખો થઈ ગયો, નિરાવરણ તો મોક્ષ થવાનો, સિદ્ધ ક્ષેત્રનો. ત્યાં ફાઇલ વળગ્યા છે નથી, પરમાણુ એમને એમ પેસેવા નથી, આપણા રાગથી આપણા દ્વેષથી એ પેટેલા છે. એને વિષમ ભાવ કહેવાય છે. અને છૂટે કેવી રીતે, આપણા સમભાવથી, આપણા સંભાવથી. પરમાણુ સંભાવ રખાવે એવું નથી, એ તો ઇફેક્ટિવ છે. આપણા સંભાવમાં આપણે રહીશું. સંભાવ એટલે બહુ જ મહત્વનો છે. ના ગમતા ઉપર દ્વેષ નહીં, ગમતા ઉપર રાગ નહીં, એવી રીતે સંભાવ રાખવાનો છે. જેમ જેમ એ સંભાવ રાખીએ છીએ આપણે, તેમ તેમ એક એક નિકાલ થતો જાય છે ફાઇલનો. દાદા ફાઇલને બહુ સરસ સાદા શબ્દોમાં કહે છે કે બધા સંયોગ, સંયોગ માત્ર ફાઇલ સ્વરૂપે છે. શોર્ટમાં કેવું હોય તો સંયોગો બધા, એક એક સંયોગ ભેગો થતો જાય
અને ખરેખર જાતે વિયોગી સ્વભાવનો છે જ. આપણે રાગદ્વેષથી એને ઊભો રાખતા હતા, સંભાવ રાખીશું, વિતરાગ રહીશું, તો જાતે વિયોગી સ્વભાવનો છે. સંભાવ રાખવાથી નવું બીજ પડતું નથી અને પેલો વિયોગ તો થાય જ છે. અને અજ્ઞાન દશામાં અજ્ઞાનથી વિષમભાવ રહેતો હતો, સંયોગ ભેગો થતો હતો, સંયોગ વિયોગ થતો હતો, અને પેલો વિષમભાવને લીધે રાગદ્વેષ રહેતો હતો અને રાગદ્વેષથી નવું બીજ પડતું હતું. પછી જે ડિઝાઇન હોય સંયોગની, એમાં તો દર ક્રોધ આવ્યો તો ખુશ થાય, થવો જ જોઈએ ક્રોધ, તો જ સુધરે બધા. થતા કે ખોટું થઈ ગયું, નાતું કરવા જેવો, એ ગમો અણગમો દેખાડે છે સંયોગ પ્રત્યે, અને એ જ આવતા ભાવના બીજ પડે છે. આપણે એ ખલાસ કરવા માગીએ છીએ કે ભાઈ એટલું બધું સૂક્ષ્મતા એ સમજી લેવા માગીએ છીએ કે સંયોગો છે અને વિયોગી સ્વભાવ છે. નહીં ગમણે આપણે તપાસ કરીએ ગમતી કેટલી વસ્તુ પૂરી થઈ ગઈ છે આપણે જીવનમાં, પરણે આ કેટલું આપણને સુખના બસ હવે મારું 27 સારી લગ્ન હો એવા ખુશમાં હોય તો પૂરું થઈ જાય છે ને. પછી વિયોગ, સુખનો વિયોગ થાય છે, વાઈફ તો રહી આપણી જોડે જો સુખ આમ ના, એ વાઈફ દુઃખ નથી આપતી. હા, સુખનો સંયોગ પૂરો થયો, વિયોગ થાય, પછી પછી દુઃખનો સંયોગ થાય, પછી એ જતો રહે, પછી દુઃખ આવે, પાછું એ પૂરું થાય, પાછું સુખ આવે, સુખ દુઃખ. પણ આ સંયોગો હોય છે પણ એ બદલાતા જાય. આમાં તો અમુક અમુક સંયોગ વિયોગ થાય તો અમુક મૃત્યુ થાય એટલે વિયોગ કહેશે, પણ ના રોજે રોજ નહીં. તમે ઘરનો છોડીને પછી ઓફિસ જાઓ છો ને, તો ઘરનો વિયોગ થયો, ઓફિસનો સંયોગ થયો, પછી ઓફિસ સાંજે પૂરી થાય એટલે ઘેર આવો, તો ઓફિસનો વિયોગ કહેવાય અને ઘરનો સંયોગ કહેવાય, એવું કહેવા માગે છે. નહીં, આ સત્સંગ શરૂ થયો તો પૂરો થશે ને, 7 વાગે પૂરો થાય, નાનું નાનું પૂરું થતું જોઈએ, થોડું શરૂ થાય, થોડું પૂરું થાય, શરૂ થયું, અને ઓવરઓલ આખો પ્રસંગ પાછો પૂરો થાય, તો બે સ્ટેજે ચાલ્યા કરતું હોય. થોડું થોડું સંયોગ પછી આખો પૂરો થાય ને એટલે કે હવે ખરેખર પૂરો થયો. એ પેલું મૃત્યુ એ છેલ્લો, પણ એમાં સંભાવ્ય નિકાલ થયો હોય તો એ ફાઇલ પછી પૂરી થઈ, અને રાગદ્વેષવાળું રહ્યું હોય તો એ નહીં તો બીજું પણ ભેગું થશે પાછું આવતા ભાવમાં. આપણે એવું કરવા માગીએ છીએ કે એક સંયોગને સંભાવે પૂરા કરવા માગીએ છીએ. પછી સંયોગ ને પછી આગળ તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ મેં વિચારો આવ્યા, મેં પરમાણુ ફૂટ્યા, એ બધું નિકાલ કરવા માગીએ છીએ. કાયમનો નિકાલ થઈ ગયો તો આપણો મોક્ષ થશે. સંભાવ વધારે મહત્વનું છે, નિકાલ એ બહુ મહત્વનો શબ્દ છે. નિકાલ શું કહેવાય, જેમ ગ્રહણ કરવું અને ત્યાગ કરવો, તો કે આ ત્યાગે નથી કરવાનો, ગ્રહણે નથી કરવાનો, નિકાલ કરવાનો છે. જેમ દુકાન આપણે ડિસેમ્બરમાં ખાલી કરીને ઇન્ડિયા જતા રહેવાનું હોય, શું કરે દુકાનને, કે નવું પરચેસ બંધ કરી દે, જેટલો માલ છે ને એ બધું ક્લિયરન્સ સેલ કે જે લખવાડે પાટિયા લગાડે અને બધું ખાલી કરવા માંડે. લોકો કહે તમારો માલ સડેલો જેવો છે તો આટલો જ છે, એવો ખુશ થાય કે ઘરાક આવ્યો છે, હવે એને પધરાવો તો પડે છે. એને હા કેટલાક ચીડાઈ જાય, તારે મારા માલને ખરાબ કહે છે, જતો રહી હતી તો આપણો માલ પડી રહેશે ને ઘરાકને કાઢી મૂક્યો, એવું ના કરવું. એક એક સંયોગ, એક એક વ્યક્તિ, એક એક નિમિત્તો બધા આપણો માલ લેવાયા છે. શું માલ લેવાય છે, પૈસા પડાવી જશે એમ નહીં, આપણા ક્રોધને, માનને, કપટને, મોહને તોડવા માટે આવેલા છે. રાગ દ્વેષથી સંયોગ ભેગા થયા છે, વિતરાગતાથી સંયોગ નિકાલ થઈ જશે. તે આપણા રાગદ્વેષથી ભેગા થયેલા છે. ગયા ભાવમાં રાગ કર્યો તો જેમ ટિકિટ અને ટપાલ વચ્ચે ગુંદર હોય ને, એટલી ટિકિટ ચોંટે, આ ટિકિટને આપણે ઉખેડી નાખી હોય તો આપણા લોકો હોશિયાર, ઘણી વખત શીખવામાં મારા વગર ટિકિટ આવે તો ઇન્ડિયામાં એવું કંઈક કરે આખી ઉખાડી નાખે, એ શું કરે, ટિકિટને અડતા નથી, ગુંદરને ઓગાળ ઓગાળ કરે છે, નીચે પાણી ચોપડે કવરની અંદર, કાં તો સ્ટીમમાં મૂકે, પાણીમાં ડુબાડી રાખે, પણ ગુંદર ઓગળી ગયો ને એટલે ટિકિટ છૂટી પડી જાય. બોલા આ એક એક સંયોગને ખસેડવાની જરૂર નથી, વ્યક્તિઓને ખસેડવાની જરૂર નથી, એની માટેના રાગ દ્વેષવાળા ભાગને ઓગાળ ઓગાળ કરવાનો છે, એટલે નિકાલ આવીને ઊભો રહેશે, સંયોગ વિયોગી થઈ જશે. અને રાગદ્વેષમાં દ્વેષને પહેલાં પકડવાનો છે, એની માટે અભાવ થતો હોય, તિરસ્કાર થતો હોય, ના ગમતો હોય, એ ભાગને આપણે આપણે આપણને ના ગમતો હોય. દાદા સરસ શીખવાડે છે, ભાઈ આપણે કોઈ સાથે ઝઘડો થઈ ગયો હોય, ના ગમતો હોય, ક્યાંક ભેગા થાય ને, ઓહો કેમ છો ભાઈ, મજામાં છો ને, સારું છે ને, તબિયત પાણી સારા છે ને, મારી ભૂલચૂક થઈ હોય તો કોઈ વખત થઈ જાય મારાથી ભૂલચૂક, ના 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 ના, એ
સમાધાન થાય એવું કંઈક કરો, વેર છોડો. એ ના ગમતામાંથી વેર થાય છે અને વેરથી પાછું આવતો એવો ભટકાશે. અને નથી ગમતો એટલે કે આપણને અમે ત્યારથી જ ભાવ બગડવા માંડે, તો એ બગડેલા ભાવને આપણે પાડોશીનો ગણીએ છીએ કે આ ભરેલો માલ નીકળ્યો, પણ આપણે તો સંભાવે નિકાલ કરવો જ છે. એટલે આપણી પાસે આ દાદાએ આખું એવું વિજ્ઞાન આપ્યું છે કે આ શબ્દ જો ગોઠવીએ તો પેલા જોડે એ ઝઘડો કરવા આવ્યો હોય, મારામારી કરવા આવ્યો હોય તો ટાળો પડી જશે, સંભાવે નિકાલ થઈ જશે. આપણા તરફનો ભાવ દબાયો, સંભાવે નિકાલ કરો, એટલે આપણા કોઝિસમાં તો આ રહ્યું, આજ્ઞા એ કોઝિસમાં રહી, અને એ વસ્તુ કોઝિસમાં રહેવાથી કેરી ફોરવર્ડ આપણો કોઝિસવાળો ભાવ સંભાવે નિકાલવાળો કેરી ફોરવર્ડ થશે. એટલે વ્યક્તિઓ જોડેના હિસાબ અહીં નહીં પડી રહેશે, છૂટી જઈશું. એટલે આ શબ્દ જ એટલું બધું સ્ટ્રોંગલી નિશ્ચયથી વાપરવાનો છે કે ના, આ ફાઇલ છે, સંભાવે નિકાલ કરો. અને શુદ્ધાત્મા વધારે ઝીણી વાતો દાદા કહે છે ને, એના મનનું સમાધાન થાય વાણી બોલવાની શક્તિ આપો. આપણે અહીંથી જુદું રાખવાનું કે દીપક એવું બોલજે કે એના મનનું સમાધાન થાય, એ પદ્માવતી દેવાના એના મનના સમાધાન થાય, એના સર્વ વિઘ્નો દૂર કરી આપો. ખૂબ પ્રાર્થના 5-5 વખત કરી બોલો, એટલું બધું ફરક પડી જશે. કારણ આપણો ભાવનો પડઘો પડી જતો હોય છે. આપણે થાય ને કે એને સીધો કરવો છે, આવ્યો છે આજે બધાની વચ્ચે, તો આજે ખબર સીધું કરવું જ છે, ખબર પડી જાય ને કે મારી સાથે ડખો કર્યો, સીધો કરનારો, એનોય પડઘો પડશે. અને આપણને થાય કે ના, ફાઇલ ઊભી થઈ છે, સંભાવે નિકાલ કરશે, મારે કોઈ વેર વધારવો નથી, એનોય પડઘો પડશે. બહારના આચરણના પડઘા હોતા નથી, ભાવોના પડઘા હોય છે અને એમાંથી વેર બંધાતા હોય છે. અને જો સંભાવે નિકાલ કરવો છે બટન એ ભાવ રાખ્યો તો ઓટોમેટિક સંભાવે નિકાલ થઈ જશે, કર્મ આપણું છૂટી જશે અને વ્યક્તિના કનેક્શનમાંથી આપણે મુક્ત થતા જઈશું. હા, એને રાગ દ્વેષ એને ભારે, આપણે વિતરાગ રહ્યા આપણે મુક્તિ થઈ જાય છે. કોઈના રાગથી કે કોઈના દ્વેષથી આપણને બંધન નથી, આપણા જ રાગ દ્વેષથી આપણે ફસાયા છે. અને આપણા રાગને લીધે નિમિત્તો ભેગા થતા હોય છે, આપણા દ્વેષને લીધે નિમિત્તો ભેગા થતા હોય છે. જ્યાં સુધી આપણામાં રાગ દ્વેષના પરમાણુ બિલીફ છે ત્યાં સુધી એ બધા પરમાણુ ભેગા થયા કરે. આપણી રાગ દ્વેષની બિલીફ ખલાસ થઈ ગઈ, એ પરમાણુ ભેગા નહીં થાય, પછી એવા નિમિત્તો એ ભેગા નહીં થાય. એટલે આપણા તરફનો ભાગ આટલો બહુ ઊંચામાં ઊંચો પુરુષાર્થ છે. બોલો, કોઈ વ્યક્તિને કોઈ સંયોગને ખસેડ્યા વગર જો આટલો નિશ્ચય રાખ્યો તો કેટલું બધું એ મોટી સંસારમાંથી છટકી જવાનો રસ્તો ખુલ્લો થાય છે. બાકી આખી દુનિયાની વસ્તી કંઈ ફાઇલ નથી કહેતા, 5-25 ચીકણી ફાઇલો એને 2-4 હજાર બીજી મોડી ફાઇલો, પણ આટલી જ ફાઇલો 5 હજાર ફાઇલોને લીધે આપણી આ જન્મ જન્માંતરની ભટકામણ બાકી રહી છે. તો એમાં સંભાવ રાખી રાખીને નક્કી જ કરવાનું છે આપણે ઉઠ્યા ત્યારથી, એક એક ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. અને આ સંભાવે નિકાલનો એક્ઝેક્ટનેસ ક્યારે વધારે રહેશે, મારે આ સંસારથી છૂટવું છે, મારે હવે ભટકવું નથી, એને છૂટવું છે, એને મેં બધા છટકબારી સૂજે જ, કેવી રીતે છટકી જવું, કેવી રીતે ફસામણમાંથી, આ ફસામણ લાગતી નથી ને, મીઠું લાગે છે, મજા આવી ગઈ, નવું ઘર લઈશું ને પછી સરસ આમ ડેકોરેશન, પછી આમ કરીશું ને પછી ગાડી લઈશું ને પછી મજા આવશે. મેં ખબર જ નથી આ સંસાર તો આપણે ને અહીંથી તમે આ શિકાગોથી ન્યૂજર્સી જવાનું હોય તો વચ્ચે આપણે સ્ટેશન આવે તો આપણે ત્યાં કંઈ ખાઈ પીને પડી રહેવાનું છે કે આપણે જસ્ટ આમ એને રેસ્ટ હાઉસ કહે ને, જરાક રેસ્ટલેસનેસ થઈ હોય તો રેસ્ટ થઈ જાય પછી આગળ જવાનું છે. આ તો રેસ્ટ હાઉસમાં રેસ્ટ કરવા પડી રહ્યા છે. આજ આ મારો સંસાર ને આજ મારું જીવન, પણ ના, આ ફાઇલો છે, સંભાવે નિકાલ કરીને મારું મૂળ સ્થાન મોક્ષે જવું છે, મારે છૂટવું છે આ સંસારથી, એ સતત લક્ષમાં રાખવાનું. જો એ લક્ષમાં હોય ને તો પછી આજ્ઞા તો સહેજે પડાવી છે, છૂટવું છે, છૂટવું છે, કકડીને થવું છે કે આ. અને પછી જેટલી અમુક પેન્ડિંગ આપણી પાસે લિસ્ટ હોય જ, આપણને બધી ખબર પડે, આત્મા થર્મોમીટર જેવો છે કે અમુક અમુક મારી ચીકણી ફાઇલ છે એ નિકાલ થયો નથી, મારો બાકી રહ્યો છે. એની માટે એ ભેગી ના થાય તોય શુદ્ધાત્મા જુઓ, પ્રતિક્રમણ કરો, ભાવના ભાવો, એ શુદ્ધાત્મા ભગવાન આ ફાઇલ જોડે સંભાવે નિકાલ કરવો છે, મારે છૂટવું છે, કોઈ વેર બાંધવું નથી, હિસાબ મારા પૂરા થાય એવી કૃપા કરો. જ્યારે એ ભેગો થાય ને, નક્કી જ હોય કે નહીં મારે સંભાવે નિકાલ કરવો છે, કોઈ વેરઝેર વધારવું નથી, અને આ સંસારની કોઈ કિંમતની વસ્તુઓની કિંમત મૂકી હોય ને ત્યાં સુધી પેલો સંભાવ રહેતો નથી. કમાનની કિંમત મૂકી હોય, પૈસાની કિંમત મૂકી હોય, આપણા મોહની કિંમત હોય, આપણું ધૈર્ય કરવાની કિંમત હોય,
એ આપણી દ્રષ્ટિએ કિંમત મૂકી છે એટલે પેલી ફાઇલ માટે સંભાવ રહેતો નથી કે મને માન ઓછું આપે છે એટલે દ્વેષ થાય, મારું અપમાન કરે છે એટલે દ્વેષ આવે, પૈસો ખાઈ જાય એટલે દ્વેષ થાય, આપણું કોઈ મોહનો સંતોષ ના કરતો હોય તોય દ્વેષ થઈ જાય. એટલે આપણા કષાયો આપણને દુઃખ આપે છે અને આપણે પેલી નિમિત્ત જોડે ઉકેલ લાવી શકતા નથી. એટલે આપણામાં જો જેને છૂટવું છે એને પછી ક્રોધ છે, માન છે, કપટ છે, મોહ છે, લોભ છે, એ વેલ્યુ ઝીરો વેલ્યુ મૂકી દેવાની હોય. જો ઝીરો વેલ્યુ મૂકીએ ને તો આ વ્યવહાર ઉકેલતા વાર નહીં લાગે. હા તો આપણે માન પકડી રાખ્યું છે, આપણું ધાર્યું કરવું છે એટલે થાય કે જો એનું ધાર્યું કરાવે છે મારી પાસે, હું નહીં કરું છે, આ શું કરી નાખશે. પણ આપણે ધાર્યું કરવું જ ના હોય તો એ પછી નહીં તો એ સંજોગોનું ધાર્યું જ કરીએ છીએ ને આપણે, વ્યવસ્થિતનું ધાર્યું. તો આપણે ફાઇલના નિકાલ થઈ જતા હોય તો શું વાંધો, 10 વખત ઉડબેસ સામે કરીએ છીએ આપણે તો કે એને કયા પ્રમાણે કર્યું તો આપણો વહેલો મોક્ષ થઈ ગયો. પણ ના, એ મારી પાસે આડાઈ ઊભી થાય, આપણે હું નહીં કરું. આપણી આડાઈથી આપણો મોક્ષ અટક્યો છે, નહીં કે પેલી ફાઇલના દબાણથી. એવી એક એક સ્ટેજે દાદાએ અંદરની ચાવી બતાડી છે કે અંદર ફેરફાર કરો, છૂટો છૂટો છૂટો. આ મોહથી આપણે આ વળગ્યા છીએ આ ફાઇલો જોડે. મોહ એટલે રાગ કે દ્વેષ, સંભાવથી છૂટાશે. અને આ વ્યવહારમાં એ કહે ને કે કેટલી અમુક ચીકણી નજીકની ફાઇલો હોય છે અને અમુક દૂરની હોય છે. હવે દૂરની ફાઇલો જોડે તો ધીમે ધીમે કટઆઉટ કરી શકાય, કટ ઓફ કરી શકાય. કટ ઓફ એટલે શું છે કે પછી કહે ને કે આપણે જ ઉછાળ આવે તો પછી પેલું ચોંટે, આપણે જાણે કે ભાઈ આની સાથે કંઈ બહુ જરૂર નથી. એમ ઘણા ઘણા વ્યવહાર આપણા ઓછા થતાં 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 એટલા બધા છૂટી શકે કે પછી ચીકણી ફાઇલો અમુક રહી જે ફરજિયાત છે. આપણે મોંથી વળગાડેલું છે કે ફરજિયાત છે એ જો ઝીણવટથી જુઓ ને તો ઘણો ખરો મોહનો ભાગ છૂટી શકે એવો છે. આપણો મોં ઉપાડી લીધો તો આપણે છૂટી ગયા. પછી જે ફરજિયાત છે, જે એનો ક્લેમ છે, કરારી કહેવાય, એનો ક્લેમ બાકી છે તો પછી ત્યાં છૂટકો જ નથી. ત્યાં તપ કરો. ના ગમતાને સંભાવે નિકાલ કરવામાં અંતર તપ હોય છે અને અંતર તપથી આપણો રાગ, આપણો દ્વેષ, આપણો મોહ બળતો હોય છે અને બળે પછી હિસાબ પૂરો થઈ જશે, છૂટી જઈશું. એટલે આપણે ત્યાં સુધી જવા માગીએ છીએ કે એ જ વ્યક્તિ સાથેના વ્યવહારમાં આપણે કોઈ રાગ ના રહે, દ્વેષ ના રહે. જે બીજા માણસો આવે ને જતા હોય એમ એ પણ આવીને જાય, આપણને મહી પરિણામ ઊંચા નીચા નથી થતા, આપણી ફાઇલ પૂરી થઈ ગઈ. ખરેખર યાદે ના આવવું જોઈએ, સાંભળવું જ ના જોઈએ. આત્મા સિવાય કશું સાંભળવા જેવું જ નથી. યાદ આવે છે માટે ફાઇલ બાકી રહી છે. જેને પ્રતિક્રમણ કરો, એના મોહ ઉપાડી લો, આપણા રાગ દ્વેષને ભાગાકાર કરી નાખો, પ્રતિક્રમણ કરી નાખો, આપણા તરફનો ગુંદર ઉગાડી લીધો, પછી કુદરત એને એ ટિકિટ ઉડી જશે, પવનનો ધક્કો આવશે ને ખરી પડશે. અને એ અંદર જીતવા જેવું છે કે રોજ કલાક કલાક બેસીને. દાદા પોતે જ કહે છે ને, અમે એક એક જીવનની વ્યક્તિઓના પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કર્યું ત્યારે અમે મુક્ત થયા જગતથી. અને આપણી માટે એ જ રસ્તો છે. પહેલાં આપણા રાગ દ્વેષ ઉપાડી લીધા, પછી કુદરતી રીતે જેમ એક દડો હોય આપણે થપ્પો મારીએ છીએ ને ત્યાં સુધી કુદાકુદ કરશે. આપણા તરફથી ઉપાડી લો હાથ, પછી એને મેળે જ કુદરતી ક્રમે 10 ફૂટ, 9 ફૂટ, 8 ફૂટ, 7 ફૂટ, 6 ફૂટ, 5 ફૂટ ટપ ટપ થઈને 0 થઈ જશે. પણ એ આપણા તરફનું પહેલાં ઉપાડી દેવું પડે, પછી કુદરત એને પૂરું કરાવી દે. પછી પણ ભેગું થશે, પછી વખત કૂદશે પેલું, કેટલા ફોર્સથી નાખ્યું છે એટલા ફોર્સથી કૂદવાનું, પછી કૂદતું કૂદતું 0 થઈ જશે. અને એ જ આપણા અંદરના ઉપાડ્યા પછી પણ પેલું ઊભું થાય તો જો આ સાયન્સ સમજી લીધું હોય કે નહીં આપણે તો ભાવ બગ ઉપાડી લીધો છે, હવે આ ડિસ્ચાર્જ પરિણામ, ત્યારે ખરેખર ડિસ્ચાર્જ પરિણામ કહેવાય છે. આપણી અંદરનો રાગ કે અંદરનો દ્વેષ આપણે પૂરેપૂરો ઉપાડી લીધો પછી પણ અમુક ટાઈમ સુધી એ વ્યક્તિના વ્યવહાર ચાલુ રહેશે, પણ ત્યારે આપણે અનુભવમાં આવે કે ના ખરી પડે છે, છૂટી જઈ રહ્યું છે, છૂટી રહ્યું છે, છૂટી જઈશું. અને એક એક સંયોગનો સંભાવે નિકાલ કરતા જઈશું, બધા સંયોગ પૂરા થાય અને મોક્ષ. દાદા એ જ કહે છે કે પ્રાપ્ત સંયોગોને સમતા ભાવે નિકાલ કરો. આવી પડેલાનો ના આવ્યો હોય, અમુક ચીકણી ફાઇલો ભેગી ના થતી હોય તો આપણે લક્ષમાં હોય કે આ પેન્ડિંગ છે, અત્યારે આ ભેગી થઈ છે, નિકાલ કરો. એમ કરતાં કરતાં બહારની ફાઇલો, પછી અંદરનું આવે છે, ફાઇલ નંબર 1 મન દેહ વાણી બધું, ફાઇલ નંબર 1 મોટો. પણ આપણે આ સ્ટેપિંગથી જવાનું છે. પહેલાં એકનો નિકાલ કરવા જઈએ ને બહારની ચીકણી ફાઇલો બૂમા બમ કરતી, એવું નથી કરવું. આ ખ્યાલમાં હોય કે આ નિકાલ કરવાની વસ્તુ છે, આ
ફાઇલ નંબર એકનો નિકાલ કરવાનો છે, ફાઇલ નંબર બેનો નિકાલ કરવાનો છે, અને જેટલા સંયોગ ભેગા થાય છે મારે સંભાવે નિકાલ કરવો છે. અને સંભાવ ચૂક્યા છીએ એ જ પેલી ફાઇલ પેન્ડિંગ રહેશે આપણી. જ્યાં જ્યાં ચૂક્યા હોય ત્યાં રીસેટ કરતા જાઓ. ફરી સંભાવ ચૂકવાનું કારણ શું? કાં તો બહારની વસ્તુઓની વેલ્યુએશન મૂકાઈ છે, કાં તો સૂક્ષ્મમાં ફાઇલો માટે પ્રિજ્યુડિસ થયેલા છીએ, કાં તો અભિપ્રાયો આપ્યા છે પાર વગરના, એ આપણે ચૂકાવી દે છે કે આવો છે ને તેવો છે. તરત દેખતાની સાથે મેં ખડભડાટ શરૂ થાય, અને એ જ આપણો વિષમભાવ, એ જ આપણું ફાઇલ પેન્ડિંગ રહેશે. અને એ થયું ને તોય આપણે હવે ઓળખો કે આવું ઊંચું અહીં અંદર ઊંચું નીચું થાય છે એને ચોખ્ખું કરો. એ ચોખ્ખું કરતાં કરતાં બધું અંદરનું ખાલી થશે, પછી ખરેખરો સંભાવે નિકાલ થશે, પછી એ ફાઇલ જોડે વળતા પાણી પછી ખાલી થઈ જશે, પૂરું થશે એની જોડે મુક્તિ. એટલે અંદરથી એક એક હિસાબ ચોખ્ખા કરવાનો છે. અને આપણે મેં કહેને કે એ જ કહેને આમ 100% નિશ્ચયમાં આવી જવું જોઈએ. ના, મારે છૂટવું છે, છૂટવું છે, છૂટવું છે, હિસાબ ચોખ્ખા કરીને છૂટવું છે. અને દાદાનો 12મી આપતાણી બહુ સરસ છે. 11મી આપતાણીમાં જેમ વ્યવસ્થિત ઉપર જબરજસ્ત વાતો છે, 12મી આપતાણીમાં અમુક 6મા છે આ સંભાવે નિકાલની એટલી બધી ચાવીઓ છે, એટલી બધી રીતે વર્ણન કર્યું છે દાદાએ. એક એક વાક્ય આમ બ્રહ્મ વાક્ય, આમ સૂત્ર જેવા વાક્યો છે. એટલે આપણે વધારે ને વધારે ખરેખર તો દાદાની વાણીનો રોજ 2-4 પાનાનો સ્ટડી કર્યા કરવા જેવો છે. કે જે જે આપણને બાબત લાગે ને કંઈક ઊભું થયું તે એ ચેપ્ટર વાંચી લેવા જેવો, એ ચેપ્ટરના 2-4 પાના વાંચો અને એ જ આપણું થિયરેટિકલમાંથી પ્રેક્ટિકલમાં જતા જઈશું. આ બધી વાતો સાંભળેલી યાદ રહે નહીં, આવું ટચમાં રહ્યો વાણીના તો ધીમે ધીમે આપણને ઉઘાડ વધતો જાય. એટલે આપણી માટે તો આ ગાઈડ જબરજસ્ત છે વાણી. કેસેટમાં નિરૂમાએ કેટલી બધી સંભાવે નિકાલની ઘણી બધી વાતો, એની આખી સ્પેશિયલ કેસેટો છે. ચીકણી ફાઇલોના પ્રતિક્રમણ, ચીકણી ફાઇલોના સંભાવ નિકાલ, ફાઇલ નંબર 1 અને 2ના સંભાવ નિકાલની વાતો, એટલી બધી સરસ. આપણે એ સાધનો બધા ટચમાં રહીને ઉકેલ લાવવા જેવું છે. પ્રત્યેક સત્સંગ મળે તો ફર્સ્ટ સ્ટેપ એ છે, અને પછી ફ્રી ટાઈમમાં એની પાછળ પડો. અને એક અવતારમાં આપણે અનંત અવતારનું સાટું વાળવું છે, અનંત કરોડો અવતારો એ ઠેકાણું પડ્યું નથી. માંડ માંડ આ લિંક મળી છે તો આ ભાવમાં કામ કાઢી લેવું છે. ફાઇલોના સંભાવે નિકાલ કરીને પૂરા થઈશું, મોક્ષનું કામ થઈ જશે. અને એ પેન્ડિંગ રાખીશું, જેની જોડે વેર બંધાયું, કંઈક આંટી પડી, નિકાલ ના કર્યો તો ફરી પાછું આવતે ભાવ ક્યાં જ્ઞાની ભેગા થશે, કયું જ્ઞાન ભેગું થશે અને કેવી રીતે આપણે ઉકેલ લાવીશું. માટે આપણે કહે ને ભવિષ્યનું પછી મળી જવા મળવાનું છે ને. દાદા કહે છે ને મળશે, જ્ઞાની મળશે, જ્ઞાન મળશે, એ મળશે કરતાં જે છે એમાં જ રહીને આપણે ઉકેલ લાવી નાખીએ. કામ કાઢી લો કે ભાઈ આપોમાં એક એક ફાઇલનો સંભાવે નિકાલ કરીને છૂટી જવું છે. આજે આપણા કુટુંબની વ્યક્તિઓ જેને હું અત્યારે સત્સંગમાં દોડધામ કરતો તો કોઈ બ્રધરે બૂમ ના પાડે, સિસ્ટરે બૂમ ના પાડે, પપ્પા મમ્મી હતા, પણ ધીમે ધીમે એ ફાઇલ પૂરી થઈ. એમણે ખૂબ આશીર્વાદ આપે છેલ્લે દાડે કે ના, દીપકે મારી પૂરેપૂરી સેવા કરી છે, મને મોક્ષ માટે અરે જગત કલ્યાણ માટે એને હું મુક્ત કરું છું, તમે કોઈ એને બાંધશો નહીં, બોલો ફાધરે જ મને બધાની વચ્ચે આવું કેવડાવ્યું, પોતે જ કહ્યું મારી ફાઇલો નિકાલ થઈ ગયો. આજે મને કોઈ બૂમ પાડનારું રહ્યું નથી કે તું કેમ નથી આવતો ને કેમ બેબી લગ્નમાં ના આવ્યો ને, હિસાબ પૂરા થઈ ગયા. આપણે મેં આખો દાડો ચાલતું હતું ભાઈ આ ફાઇલ છે ને સંભાવે નિકાલ કરો, મારે છોટવું છે ને રાગદ્વેષ કરવા નથી. એમનો દોષ નથી, એની મોટા મોટા વિચારી ફાઇલમાં એ દોષિત ના જુઓ, તમે છૂટો જ છો. એટલે એવી રીતે આખો દાડો પ્રતિકોણ કરતાં 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 ઘણા કાળે મેં તો 18 વર્ષ તો ફાધરની ફાઇલ પૂરી થતા થયેલો, પછી ભાઈઓ બહેનોનું તો બધું ચપાટા બંધ પૂરું થઈ ગયું. પછી કોઈ બૂમ પાર્ટનર રહ્યું નહીં, પછી રહ્યું સત્સંગવાળા.